હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને ફ્રેન્ડ્સ? ગુજરાતીમાં નવા નવા એકમ શીખવાની મજા આવે છે ને? હા ફ્રેન્ડ્સ, તમારે એક નવી કવિતા શીખવી છે? હા, તો આજે હું તમને એક નવી કવિતા શીખવીશ. તે પહેલા આપણે એક બીજી કવિતાને સાંભળીશું. તો ચાલો આપણે આ કવિતા સાંભળીએ. તમે આ કવિતા ધ્યાનથી સાંભળજો. કવિતા સાંભળવાની મજા આવી ને? તો આ કવિતા સાંભળીને તમને કઈક યાદ આવ્યું? હા ફ્રેન્ડ્સ, આપણે આ કવિતા ધોરણ 3 માં શીખ્યા હતા, બરાબર ને? તો તમે મને કહેશો કે આ કવિતામાં શું કહેવામાં આવ્યું છે, સાની વાત કરવામાં આવી છે? બરાબર, ફાગણ મહિનાની, બરાબર ને? કેસુડાની ડાળીઓ પર કેસુડાના ફૂલ ખીલેલા છે અને
આવી રીતે ફાગણ મહિનામાં આ પ્રકૃતિમાં કેવી સુંદરતા છવાઈ જાય છે તેની અહીં વાત કરવામાં આવી છે. તો હવે મને કહેશો કે આ કાવ્યમાં કયા તહેવારની વાત આવે છે? બોલો તો ફાગણ મહિનામાં કયો તહેવાર આવે છે? બરાબર, હોળીનો તહેવાર. બરાબર ને? તમને હોળીનો તહેવાર ગમે છે? હાસ તો બધાને જ હોળીનો તહેવાર તો ખૂબ જ ગમે. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ હોળીના તહેવારની ઉજવણીનું વર્ણન કરતું કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ કાવ્ય જોઈએ. કાવ્ય 14, ઉડે રે ગુલાલ. તો આ સરસ મજાના કાવ્યનું આપણે સૌથી પહેલા શ્રવણ કરીએ. ફ્રેન્ડ્સ,
આ ઉદેરે ગુલાલ કાવ્ય સાંભળવાની મજા આવી ને? તો ફ્રેન્ડ, તમારે પણ આ કાવ્યનું સરસ મજાનું ગાન કરવાનું છે. હવે આ કાવ્યની સમજૂતી અને પઠન આપણે આવતા અંકમાં મેળવીશું. તો ફરી મળીશું, આવજો.